ઓફ વડોદરા. વારંવાર પેપર ફૂટવાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને સખતમાં સખત સજા કરવા જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાની બનતી ઘટનાઓમાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેક્ટરશ્રીઓને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવાના કરાયેલા આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેઓ દ્વારા માંગણી કરવામાં આવી કે રાજ્યમાં ભાજપ સરકારના રાજમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાના બનાવો કેમ બને છે. કોંગ્રેસની સરકારમાં અનેક પરીક્ષાઓ લેવાઈ, એક પણ વખત પેપર ફૂટવાના બનાવ બન્યા નથી. રાજ્ય સરકાર પાસે પોતાના સરકારે પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં ખાનગી એજન્સીઓને પેપર છાપવાના આપવામાં આવતા કોન્ટ્રાક્ટ એક પ્રકારનું લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું ષડયંત્ર હોવાનું જણાઈ આવે છે. આ પેપર ફૂટવાના બનાવમાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય અને તાજેતરમાં રદ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ વહેલામાં વહેલી તકે યોજવા માંગ કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તિવારી તેમજ જગાભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ફેઝલભાઈ મલા તેમજ અન્ય હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગયા મહિનાની 29 જાન્યુઆરીના રોજ ગુજરાતની અંદર ગૌણ સેવા પસંદગી મંડળના ઉમેદવારોની પરીક્ષાના દિવસના આગલા રાત્રે પેપર લીકના સમાચાર મળતા 9.5 લાખ જેટલા ઉમેદવારોએ ખૂબ જ કાકલુદી કરી અને દૂર દૂર ગામડેથી જિલ્લેથી જે લોકો આવેલા હતા એ લોકોનું ભવિષ્ય રૂંધાઈ ગયું. એ લોકોને પાછા જવું પડ્યું. ઘણી મહામહેનત કરીને ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે જે તૈયારી કરી હતી, એમના માતા પિતા પણ એમને પૈસાનો ખર્ચ કરી અને છોકરાઓને રોજગારી મળે, નોકરી મળે એ હેતુથી લગભગ 1 વર્ષથી તૈયારી કરાવતા હતા. પરંતુ ગુજરાત સરકારની અંદર આ પેપર લીક થવાના સમાચારના કારણે અમોને પણ ઘણા જ આ વિસ્તારના જે ઉમેદવારોએ પરીક્ષા આપવા આવ્યા હતા એવા તમામ ઉમેદવારોએ અમને રજૂઆત કરી કે આવી વારે ઘડીએ જે બનાવો બને છે, લગભગ 22 થી 23 જેટલા પેપરો અત્યાર સુધીમાં ઉર્જા વિભાગના હોય, બાળ કલ્યાણ વિભાગના હોય, આરોગ્ય વિભાગના હોય, LRDના હોય, વન વિભાગના હોય, એવા વિવિધ ડિપાર્ટમેન્ટના પરીક્ષાના પેપરો ફૂટી ગયા હતા. મારું સરકારને એક જ સવાલ છે અને માંગણી છે કે તમારા પેપરોના જે ફોડવાના જે કાર્યક્રમો થાય છે એ મળતિયા લોકોને જ એની અંદર નોકરી મળે એવો એક ઈરાદો લાગે છે. બીજો ઈરાદો એવો લાગે છે કે ગુજરાત સરકારનું બજેટ તળિયા ઝાટક થઈ ગયું છે, ગુજરાત સરકારની પાસે પૈસા નથી, એટલા માટે મળતિયા લોકોને જે લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અત્યારે જે લોકોને નોકરી આપીને બેઠા છે તેવા લોકોની નોકરી અથવા તો તેવા લોકોની એજન્સીઓ કેન્સલ ના થઈ જાય અને ઓછા પગારે ગુજરાત સરકારને ખર્ચો ન કરવો પડે, ઓછા પગારે એવા ઉમેદવારો ગુજરાતની અંદર વિવિધ વિભાગમાં નોકરી કરી અને એ લોકો પોતાનું જીવન ધોરણ ચલાવે. એની સાથે સાથે મારો બીજો પણ એક આરોપ છે કે તમારા પ્રિન્ટ મીડિયા અને ગુજરાત સરકારના જે લોકો ATSની તપાસણી કરનારા હતા એમના મારફત અમને સમાચાર જાણવા મળ્યા કે આ કોઈ પ્રાઇવેટ એજન્સીને હૈદરાબાદ ખાતે પેપરો છાપવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રીને અને કન્સર્ન પંચાયતના જે મંત્રી છે એને મારો એક જ સવાલ છે. ગુજરાતમાં છેલ્લા 6-7 વર્ષથી ગુજરાતના યુવાનોને અન્યાય કરતા, નુકસાન કરતા ને નોકરીમાંથી વંચિત રાખવાનું કાવતરું થઈ રહેલું એવું જણાય છે. વારે ઘડીએ અલગ અલગ ડિપાર્ટમેન્ટની પરીક્ષાઓ લેવાય
અને પરીક્ષાના પેપરો ફૂટે. પેપરો ફૂટ્યા પછી એની તલસ્પર્શી તપાસ થવી જોઈએ, એ તપાસ થતી નથી. અમારા ગામડામાં કહે તેમ કુલડીમાં ગોળ ભાંગ્યા સરકાર. એટલે આખા રાજ્યમાં એક ઝુંબેશ કોંગ્રેસ પક્ષે ચલાવી છે કે અત્યારે જે પેપર ફૂટ્યું 29 તારીખે, એના પેપર ફોડનારા, ટેકો આપનારા અને એમાં હિસ્સેદારી કરનારા માણસો પકડાયા છે ત્યારે એમની સામે સખતમાં સખત પગલાં લેવા જોઈએ, કે જેથી કરીને બીજી ફેરા પરીક્ષા લેવાય તે વખતે કોઈ આવું કૃત્ય કરી શકે નહીં. ગુજરાતના જે યુવાનો ગરીબ હોય, મધ્યમ વર્ગનો હોય કે ઉચ્ચ ક્વોલિટીનો હોય, એ રાત દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરતો હોય છે અને પરીક્ષા આપવા જાય ત્યારે સવારમાં એને ખબર પડે છે કે પેપર ફૂટ્યું. એની મહેનત ઈડે જાય છે. કેટલાક તો રેલવેના ફૂટપાથ પર સૂઈ રહે છે, કેટલાક એસટી ડેપોમાં સૂઈ રહે છે, કેટલીક જગ્યાએ તો જ્યાં પરીક્ષા લેવાનું સ્થળ છે ત્યાં વહેલા પહોંચી જાય તો એની આજુબાજુના જ્યાં ઉટલા હોય છે એ ઉટલા ઉપર સૂઈ રહે છે. અને આ બધા યુવાનોને પછી ખબર પડે છે કે આ પેપર ફૂટ્યું ત્યારે એમનું નસીબ ફૂટી જાય છે. એમને જે હક મળવો જોઈએ, નોકરી મેળવવાનો, પાસ થવાનો, એ ફૂટી જાય છે. અને સરકાર જે રીતના પેપર ફૂટનારા હોય એની સામે એક્શન લેતા નથી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ત્યારે આ વખતે અમે માંગણી કરીએ છીએ કલેક્ટરશ્રી મારફતે રાજ્યના મુખ્યમંત્રીને પણ જાય અને અન્ય ડિપાર્ટમેન્ટ પણ જાય અને જે પકડાયા છે હમણાં પેપર ફૂટનારા એમની સામે સખતમાં સખત કામગીરી કરવામાં આવે અને પેપર નવેસરથી ટૂંક સમયમાં, એટલે કે 1.5 મહિનામાં જ નવેસરથી પરીક્ષાઓ લેવાય, જેથી કરીને જે છોકરાઓ જે તૈયારી કરી છે, યુવાનોએ તૈયારી કરી છે, એમની તૈયારી એળે જાય નહીં. ને એના માટે જ અમે આજે રજૂઆત કરવા બધા સાથે મળીને આવ્યા.